અને આગળ વાત કરી તો વિન્યાસ કોને કહેવાય કે જે તે વસ્તુની ગોઠવણી અહીંયા જોઈશું કોણ વિન્યાસમાં લઈ શકાશે કે શાખાઓ પર પ્રકારની જે શાખાઓ છે એની ઉપર શાખાઓ પર પર્ણની જે ગોઠવણી થાય છે રાઈટ પર્ણની ગોઠવણી થાય છે તેને આપણે પર્ણ વિન્યાસ તરીકે ઓળખીશું રાઈટ પર્ણની શાખાઓ શાખાઓ પર પર્ણની જે ગોઠવણી થાય છે એને આપણે શું કહીશું પર્ણવિન્યાસ પર્ણવિન્યાસ જે છે એ મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળશે રાઈટ પહેલો પ્રકાર જે છે એને આપણે કહીશું એકાંતરિત એકાંતરિત એટલે કે આમાં સ્થિરતા શું આવશે કે જેટલી પણ ગાંઠ છે રાઈટ આ ગાંઠની અંદર એક બાજુ ડાબી બાજુ એક બાજુ જમણી બાજુ એક બાજુ ડાબી બાજુ એક બાજુ જમણી બાજુ એમ ક્રમશઃ પર્ણોની ગોઠવણી થશે એને આપણે કહીશું એકાંતરિત એક એક બાજુ બદલાયા કરે છે જેથી આપણે એને કહીશું એકાંતરિત પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ આમાં ઉદાહરણમાં લઈશું આપણે રાઈ છે અને સૂર્યમુખી જે છે એની અંદર આપણને આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે આના સિવાય ઘણા બધી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર આપણે એકાંતરિત પ્રકારનું ગોઠવણી જોવા મળે છે બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું સમૂહ સમૂહ એટલે સામસામે એમાં શું હોય એક્ચ્યુઅલી કે ગાંઠનો વિસ્તાર જે હોય બરાબર કે જ્યાંથી પણ ઉદ્ભવે છે પાંદડા જે છે સામસામે ગોઠવાશે આ સમૂહ જે છે એમાં ખરેખર કે એક જ ગાંઠમાંથી બે પર્ણનો વિકાસ થશે રાઈટ કે એક અહીંયા એક ગાંઠમાંથી એક જ પર્ણ પરિતમાં શું આવશે કે જેટલી પણ ગાંઠ છે રાઈટ આ ગાંઠની અંદર એક બાજુ ડાબી બાજુ એક બાજુ જમણી બાજુ એક બાજુ ડાબી બાજુ એક બાજુ જમણી બાજુ એમ ક્રમશઃ પર્ણોની ગોઠવણી થશે એને આપણે કહીશું એકાંતરિત એક એક બાજુ બદલાયા કરે છે જેથી આપણે એને કહીશું એકાંતરિત પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ આમાં ઉદાહરણમાં લઈશું આપણે રાઈ છે અને સૂર્યમુખી જે છે એની અંદર આપણને આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે આના સિવાય ઘણા બધી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર આપણને એકાંતરિત પ્રકારનું ગોઠવણી જોવા મળે છે બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું સમૂહ સમૂહ એટલે સામસામે એમાં શું હોય એકચ્યુઅલી કે ગાંઠનો વિસ્તાર જે હોય બરાબર કે જ્યાંથી પણ ઉદ્ભવે છે પાંદડા જે છે સામસામે ગોઠવાશે આ સમૂહ જે છે એમાં ખરેખર કે એક જ ગાંઠમાંથી બે પર્ણનો વિકાસ થશે રાઈટ કે એક અહીંયા એક ગાંઠમાંથી એક જ પર્ણ બીજો પ્રકાર જે છે જેને આપણે સમૂહ કહીશું સમૂહ એટલે કે સામસામે એક જ ગાંઠ છે એ ગાંઠ પરથી બે પર્ણનો વિકાસ થશે એકચ્યુઅલી સમૂહ જે છે એના બે પેટા પ્રકાર આપવામાં આવે છે જોઈ લઈએ તો કે બે પેટા પ્રકારની વાત કરવામાં આવે મેં તમને કીધું કે જે શાખા જે છે સમૂહ કોઈ શાખા છે એના ગાંઠના વિસ્તાર છે રાઈટ હવે આ ગાંઠ જે છે એની ઉપરથી મેં તમને કીધું કે બે પર્ણો વિકાસ પામે છે એક પ્રકાર જે છે કે જેની અંદર સામ સામે પર્ણો બનશે રાઈટ આ પ્રકાર પર્ણનો ઉદ્ભવ થાય છે આમને આપીશું આપણે આચ્છાદિત અહીંયા આચ્છાદિત એટલે કહેવામાં આવે છે કે આ પર્ણો કેવા છે એકબે સાથે શાખામાં આ પ્રમાણે ગોઠવણ થયેલી હોય છે જેને પરિણામે આપણે ઉપરથી જોઈએ તો એક પર્ણ જે છે એક ગાંઠના પર્ણો નીચેની ગાંઠના પર્ણોને ઢાંકે છે એટલે કે આચ્છાદન કરે છે તેથી આપણે એને આચ્છાદિત સમૂહ તરીકે ઓળખીશું રાઈટ એટલે કહીશું આપણે આચ્છાદિત સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આવશે જામફળ રાઈટ કે જેના પર્ણમાં શું જોવા મળશે એક બે એક જ ગાંઠ જે છે તેની ઉપરથી પર્ણો જે છે બે ઉદ્ભવશે અને કેવા છે એકમેકને આચ્છાદિત કરે છે એટલે કહી શકાય કે આચ્છાદિત સમૂહ પણ બીજો પ્રકાર જે છે એમાં લખી શકાશે ચતુષ્ક સમૂહ અહીંયા શું જોવા મળશે તો કે જે પણ ગાંઠનો વિસ્તાર જે છે આ ગાંઠમાંથી જે પર્ણો ઉદ્ભવે છે રાઈટ આ પ્રમાણ પર્ણો ઉદ્ભવશે આ જે પર્ણો છે એને કાટખૂણે એટલે કે 90 એંગલે સપોઝ બે પર્ણ આમ થયા છે ને નેક્સ્ટ પછીના ગાંઠના પર્ણો આ પ્રકારે ગોઠવાશે એટલે બીજા પર્ણને ગોઠવણી કેવી હશે આ પ્રમાણે જોવા મળશે રાઈટ બીજી ગાંઠ આવશે તો એને 90 એંગલે આ પ્રમાણે જોવા મળશે અહીંયા કેવું હશે
प्रमाण એટલે આમ જોવા જઈએ તો આ ચતુષ્કની બનાવે 3D પિક્ચરમાં જોઈએ તો કોણ જે છે ચતુષ્ક બનાવે બે કોણ આ પ્રમાણે એના પછી બે કોણ આ પ્રમાણે એટલે ચતુષ્ક બનતું હોય એવો આપણને આભાસ થાય છે એટલે આપણે કહીશું સમમુખ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણમાં અહીંયા લઈશું આપણે અહીં ઉદાહરણમાં લેવામાં આવશે આંકડો બરાબર છે જે આંકડાનું કર્ણ જે છે એમાં આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે રાઈટ ત્રીજો પ્રકાર જે છે એને આપણે કહીશું વિરૂપ એટલે કે બમણા જેવી રચના બનાવે છે એમાં પણ જે પ્રકારની શાખા જે છે રાઈટ એમાં જે ગાઢનો વિસ્તાર જે છે એમાં બમણા સ્વરૂપે કર્ણોની આ પ્રમાણે એક કરતા વધારે કર્ણોની ગોઠવણી થાય છે રાઈટ અને શું બનાવે છે દ્રવિરૂપ રચનાનું નિર્માણ કરે છે એક જ ગાંઠ છે એમાંથી ઘણા બધા કણોનો વિકાસ થાય છે જેને આપણે કહીશું દ્રવિરૂપ કણોવિન્યાસ કલ્લો જે હતું એકાંતરિત કે જેમાં ગાંઠમાંથી એક જ ગાંઠમાંથી એક જ કણો ઉદ્ભવશે અને એને પછીની જે ગાંઠ આવશે એની બીજી દિશામાં નવા કણોનો વિકાસ થશે અને એકાંતરિત રીતે કણોની ગોઠવણી જોવા મળે છે ઉદાહરણ આવશે રાઈ સૂર્યમુખી આવશે સમમુખ જે છે એના બે પ્રકારો છે આચ્છાદિત સમમુખ અને સમમુખ ચતુષ્ક રાઈટ આની અંદર શું જોવા મળશે કે ગાંઠમાંથી બે પણો વિકાસ પામશે અને ઉપરની ગાંઠમાંથી પણ બે પણો કે એકબીજાને આચ્છાદન એટલે કે એકની ઉપર એક ગોઠવાય છે જેથી આપણે એને આચ્છાદિત સમૂહ તરીકે ઓળખાવીશું સમૂહ ચતુષ્કમાં શું જોવા મળશે તો કે એની અંદર જે ગાંઠમાંથી બે પણો વિકાસ પામે છે અને પછી જે ક્રમિક ગાંઠ આવશે એને કાટખૂણે ગોઠવાશે અને એના પછી ફરીથી આ પ્રમાણેની ગોઠવણી થતી રહે છે અને ચતુષ્કની રચના કરે છે ઉદાહરણ આવશે એમની આવડો અહીંયા ઉદાહરણ લઈશું આપણે જામફળ છેલ્લો પ્રકાર જે છે ભ્રમિરૂપ કે જે ગાંઠના વિસ્તારમાંથી ભમળો જે હોય છે ભ્રમિરૂપ એટલે કે મુગટ સ્વરૂપે પર્ણોની ગોઠવણી થાય છે આમાં લઈશું આપણે લાલ કરેણ અને બીજો આવશે સપ્તપર્ણી તો એમાં જોજો કે જેની અંદર એક ગાંઠમાંથી ઘણા બધા પર્ણ જે છે એ મુગટ સ્વરૂપે ગોઠવાય છે ટૂંકમાં અહીંયા જોઈએ પર્ણવિન્યાસ કે શાખા ઉપર પર્ણની જે ગોઠવણી થાય છે જેને આપણે પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે એના અલગ અલગ પ્રકારો છે એકાંતરિત સમમુખ છે ત્રીજો આવશે ભ્રમિરૂપ જે એકાંતરિત છે કે જે ગાંઠમાંથી માત્ર એક જ પર્ણનો ઉદ્ભવ થાય છે અને ક્રમિક ગાંઠમાંથી ડાબી જમણી તરફ એનો પર્ણનો વિકાસ થતો જોવા મળે છે ઉદાહરણમાં રાઈ અને સૂર્યમુખી જોવા મળશે જ્યારે સમમુખની વાત કરવામાં આવે તો કે એક જ ગાંઠમાંથી બે પર્ણનો વિકાસ થાય છે આમાં બે પ્રકારો આપી શકાય કે એક પાસું હશે કે એકમાંથી બે છે નેક્સ્ટ ક્રમિક ગાંઠમાં એકની ઉપર એક કોઠોને જોવા મળશે જેને આપણે સમમુખ આચ્છાદિત તરીકે ઓળખાવીશું બીજો જે પ્રકાર છે કે એક ગાંઠમાંથી બે પર્ણનો વિકાસ થયા બાદ ક્રમિક જે ગાંઠ આવશે એને કાટખૂણે નવા પર્ણ ઉગશે અને એના પછી કાટખૂણે એમ ચતુષ્કની રચના જોવા મળશે ભ્રમિરૂપની અંદર એક જ ગાંઠમાંથી ઘણા બધા પર્ણો જે છે એ મુકુટ સ્વરૂપે ગોઠવાય છે રાઈટ આપણે એને ભ્રમિરૂપ તરીકે ઓળખાવીશું કે જેનું ઉદાહરણ છે લાલ કર્ણ અને સપ્તપર્ણી આ જે છે મોસ્ટ આઈપી છે તમને ઉદાહરણ યાદ રાખવાની જરૂર પડશે એટલે આમાં રાઈ સૂર્યમુખી જામફળ આંકડો લાલ કર્ણ અને સપ્તપર્ણી એટલા ઉદાહરણ તમારે યાદ રાખવા પડશે આ કરીશું આપણે કર્ણ જે છે એના વિશિષ્ટ રૂપાંતરણો બરાબર છે કાલે આપણે વાત કરી હતી કે પ્રકાંડ અને મૂળ જે છે એના વિશિષ્ટ કાર્યો જે હતા રૂપાંતરણ હતા એ જ પ્રમાણે પર્ણ પણ છે એની અંદર શું જોવા મળશે પહેલું જે રૂપાંતરણ જોવા મળશે એ છે આધાર અને આરોહણ માટે બરાબર શું કરશે પર્ણ જે છે પહેલું જે કાર્ય છે આધાર અને આરોહણ માટેનું છે રાઈટ બીજું જે કાર્ય લઈશું આપણે એને લઈશું રક્ષણ માટેનું ઓકે ત્રીજું કાર્ય લઈશું આપણે અહીંયા આગળ તો કે અહીંયા આવશે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય બરાબર ચોથું કાર્યની વાત કરવાની છે આપણે અહીંયા ખોરાક સંગ્રહની છેલ્લું જે છે એ કીટ ભક્ષક એટલે કીટ ભક્ષણ ઓકે આટલા પ્રકારના રૂપાંતરણ જોવા મળશે પહેલી વાત કરીશું અહીંયા આધાર માટે આરોહણ માટે તો કેટલાક પર્ણ એવા છે રાઈટ કેટલાક પર્ણ એવા છે કે પર્ણનો ટોચનો ભાગ એટલે પર્ણાગ્ર જે છે આ ટોચનો ભાગ કેવા છે એ આ પ્રમાણે સૂત્રમય બને છે
सूत्रमय बने छे। ओके, एने आपणे कहीशुं पर्णसूत्र। नाम केवाशे एनुं पर्णसूत्र, कि जे आरोहणनी क्रियामां शुं करे छे अने आधार आपवामां शुं करशे, मदद करे छे। राइट, उदाहरण जे आवशे अहींया વટાણા, કે જેની અંદર જે પર્ણ જે છે પર્ણાગ્રહનો ઉપરનો ટોચનો ભાગ જે છે સૂત્રમય બને છે, કે જે આધાર સાથે વિટકારીને આરોહણ કરે છે અને જે તે છોડને આધાર આપવાનું કાર્ય કરે છે। અહીંયા ઉદાહરણમાં આવશે વટાણા। રાઈટ, બીજું જે કાર્ય જે છે રક્ષણ માટેનું છે, એમાં શું છે કે કેટલાક થોર જે છે, રાઈટ, કેટલાક થોર જે છે કે જેની સપાટી પર થોર જે છે જેની સપાટી પર કંટકમય આ થોર જે છે એની સપાટી પર પર્ણની સપાટી પર કાંટા જેવી રચના જોવા મળે છે। રાઈટ, તો જોવા મળશે પર્ણ જે છે એની સપાટી પર આ કંટક જોવા મળશે, એને આપણે કહીશું પર્ણકંટક। એનું વિશિષ્ટામાં આવશે પર્ણકણ, અહીંયા વિશિષ્ટામાં હતું પર્ણ સૂત્ર। આજે શું કરશે કે જે પ્રાણીઓ અહીંયા શું છે પર્ણકણ જોવા મળે છે, જે પ્રાણીઓ ચરતા પ્રાણીઓ જે છે જે શું કરે છે જે વનસ્પતિને ખાય છે, તો કંટક હશે તો એ વનસ્પતિને ખાશે નહીં અને જે તે વનસ્પતિને શું મળશે રક્ષણ મળશે। અહીંયા જે છે આગળનું કાર્ય કરે છે, અહીંયા એ રક્ષણનું કાર્ય કરશે। બીજું જે છે તે કેટલીક વનસ્પતિનું પર્ણ જે છે એ જાડા માંસલ હોય છે, રાઈટ, એટલે શું કરશે કે જેને કારણે શું હોય છે લીલા રંગના પણ હશે, જે તે શું કરશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લેશે, રાઈટ, અને શું બનાવે છે ખોરાક બનાવે છે। ઉદાહરણમાં અહીં આવશે ઓસ્ટ્રેલિયન બાવળ। ઓસ્ટ્રેલિયન બાવળ જે છે કે જેની અંદર શું જોવા મળશે પર્ણ જે છે જાડા માંસલ અને લીલા જોવા મળે છે, કે જે શું કરે છે ખોરાકનો બનાવટ કરે છે અને સંગ્રહ કરે છે, જેમાં આવશે ઓસ્ટ્રેલિયન બાવળ। હવે ખોરાક સંગ્રહની વાત કરવામાં આવે તો કે પર્ણનો જે વિસ્તાર જે છે પર્ણના વિસ્તારમાં ખોરાકનો સંગ્રહ થાય છે, રાઈટ, એમાં ઉદાહરણ આવશે ડુંગળી અને લસણ। જે ડુંગળી અને લસણ જે હોય છે એમાં આ પ્રકારની રચના જોવા મળશે, રાઈટ, આ જે છે એનો પર્ણનો વિસ્તાર છે। ઓકે, આખું જે બિંબાકારનું જે દેખાય છે એનું આ પ્રકાંડ છે, કે જેની ઉપર તાતણા જોવા મળે છે એના શું છે મૂળ છે, અને જે વિસ્તાર જે છે કે જેની ઉપર આવા લીલા રંગના પાન આવે છે અને જે ગુલાબી રંગનો ભાગ છે એ શું છે આ પર્ણ, કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે। એ જ પ્રમાણે લસણમાં પણ આ પ્રકાર રચના જોવા મળશે કે જેની અંદર પર્ણ જે છે ખોરાકના સંગ્રહ સંકળાયેલા હોય છે। છેલ્લું આવશે કીટ ભક્ષણ। કેટલાક વનસ્પતિઓ એવી છે કે એના પર્ણ જે છે એમાં અમુક પ્રકારની રચના જોવા મળે છે, રાઈટ, વાત કરીએ આપણે અર્ધઝવન, બરાબર છે, પછી આવશે કળસપર્ણ, પછી આવશે મીન પક્ષનો મક્ષીપાસ, અને બીજું આપણે વિનસનો મક્ષીપાસ। આ જે પણ વનસ્પતિઓ છે કે તેની અંદર પર્ણમાં વિવિધતા જોવા મળે છે, જે કીટકોને આકર્ષે છે, કીટકો જ્યારે પર્ણ પર બેસે છે ત્યારે તેમને બંધ કરી દેવામાં આવે છે અને એનું પાચન કરવામાં આવે છે। કળસપર્ણ જે છે એ પર્ણ જે છે એ એક્ચ્યુઅલી કેમ હોય એમાં પર્ણધન છે, આ પર્ણ જે છે આ પ્રમાણે કળસ સ્વરૂપે પોતાનું સ્વરૂપ દેખાડે છે, જેની અંદર ખાલી ગુહા હોય છે ઉપર એક ઢાંકણ જેવી રચના હોય છે। જ્યારે કોઈ કીટક અહીંયા બેસે છે અહીંયા અંદરથી વિવિધ પ્રકારનો સ્ત્રાવ કરવામાં આવે છે, કે જે કીટકોને આકર્ષે છે, કીટક જ્યારે અહીંયા પ્રવેશ કરે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે, એટલે આપણે કહીશું કળસપર્ણ, વિનસનો મક્ષીપ્રાસ છે, પ્રોસેરા છે, અર્ધજવર છે, આ વિવિધ વનસ્પતિઓ જે છે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। આમ તો જોવા જઈએ તો પર્ણનું મુખ્ય કાર્ય તો પ્રકાશ સંકલન ક્રિયા કરવાનું છે, રાઈટ, આ ઉપરાંત તેઓ વિવિધ પ્રકારના કાર્યો પણ દર્શાવે છે। ફરી એક વાર જોઈ લઈએ કે આધાર અને આરોહણ માટે જે છે
પર્ણનો ટોચનો ભાગ કે જેને આપણે પર્ણનો પ્રાણાગ્ર કહીશું, પર્ણ વત્તા અગ્ર કે જે સૂત્રમય બને છે અને આધાર અને આરોહણ માટે ઉપયોગી બને છે. ઉદાહરણમાં લઈશું આપણે વટાણા. બીજું જે છે રક્ષણ માટેનું, તો કે કેટલીક શુષ્ક પ્રદેશમાં વનસ્પતિઓ જે છે કે જેના પર્ણ જે છે એની પર કંટક આવેલા છે, આની અંદર ગુલાબો લઈ શકાય, ગુલાબ છે, ફળ છે, આ બધામાં શું જોવા મળશે, પર્ણ પર કંટક આવેલા છે, પરિણામે ચરતર ઢોર છે એની સામે એને રક્ષણ મળશે. પછી આવશે નંબર 3માં લઈશું આપણે પ્રકાશ સંશ્લેષણ માટે, તો કે જે અમુક ઓસ્ટ્રેલિયન બાવળ જે છે કે જેની અંદર પર્ણ જે છે જાડાને માંસલ છે કે જેની અંદર પ્રકાશની ક્રિયા થાય છે અને ખોરાકની બનવાની ક્રિયા થાય છે, રાઈટ. પછી ખોરાક શોધવા માટેનું કાર્ય આવશે 4 નંબરમાં, કે જેની અંદર પર્ણનો વિસ્તાર જે છે જે ખોરાક સાથે ખોરાકનો સંગ્રહ કરશે, જેમાં ડુંગળી અને લસણ આવશે. છેલ્લું જે છે કીટ ભક્ષણ. પાંચમું કાર્ય જે છે કે પર્ણ જે છે એમાં આકારમાં વિવિધતા જોવા મળે છે અને કીટકોને આકર્ષીને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ટૂંકમાં અહીંયા જે છે પર્ણ જે છે સંપૂર્ણ પૂર્ણ થાય છે. શું જોયું આપણે કે પર્ણનો ફક્ત વ્યાખ્યા જોઈ, પર્ણના પ્રકારો જોયા, ઓકે, ત્યારબાદ પર્ણની ગોઠવણી જોઈ, શિરા વિન્યાસ જોયું, પર્ણ વિન્યાસ જોયું, ત્યારબાદ એના વિવિધ પર્ણનો વિશે આપણે માહિતી મેળવી છે. એક્ઝામમાં પર્ણના ટોપિકમાંથી કોઈ એકાદ બે માર્ક્સનો પ્રશ્ન 100% પૂછાય છે, એટલે આ ટોપિક તો ઇઝી છે, તમે વધારે એનો અભ્યાસ કરો તમને વધારે સમજ પડશે. પુષ્પ વિશે માહિતી લઈશું. પહેલાં લાક્ષણિક પુષ્પ જે છે, ઓકે, એટલે એના કયા કયા ભાગ છે એ વિશે માહિતી લઈશું, ત્યારબાદ પુષ્પની ગોઠવણી જોઈશું જેને આપણે પુષ્પ વિન્યાસ કહીશું, રાઈટ. આ પુષ્પ જે છે એ શું છે પ્રકારનું, તો કે પ્રરોહનું રૂપાંતરિત ભાગ છે, રાઈટ. એને કહીશું આપણે પ્રરોહ જે છે એનો રૂપાંતરિત ભાગ છે. લાક્ષણિક પુષ્પની વાત કરવામાં આવે તો એની અંદર કુલ 4 પ્રકારના ભાગો જોવા મળે છે, રાઈટ. કે કોઈ પુષ્પ છે, સમજો કોઈ આ પુષ્પ છે, રાઈટ. આ કોઈ પુષ્પ છે જેની અંદર જે એક રંગીન પાખડીનો વિસ્તાર આવેલો છે કે જે અલગ અલગ રંગોમાં જોવા મળે છે, જેને આપણે આ પાખડીઓ જે છે એ એને કહીશું આપણે દલચક્ર, બરાબર છે. દલ અને એક એક પાખડી જે હોય છે, એટલે કે દલપત્ર, એક પાખડીને આપણે દલપત્ર કહીશું. દલપત્રો ભેગા મળીને દલચક્રની રચના કરે છે. એક પાકડી જે હોય છે, બરાબર, તમે જોયું છે ગુલાબની પાકડી છે, જાસૂદની પાકડી છે, કે જે રંગીન પ્રકારની હોય છે એમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક સફેદ હોય છે, કેટલાક પીળા હોય છે, કેટલાક લાલ હોય છે, કેટલાક ગુલાબી હોય છે, કેટલાક ઓરેન્જ હોય છે, આમ વિવિધ પ્રકારના રંગો જોવા મળશે. તેને આપણે શું કહીશું, દલચક્ર. એમના રંગો જે છે એનું કાર્ય શું હોઈ શકે, તો કે કીટકોને આકર્ષે છે, રાઈટ. વિવિધ રંગોને કારણે આ દલપત્રોના રંગોને કારણે કીટકો આકર્ષિત થાય છે. ત્યારબાદ જે દલચક્ર છે એની બહારની બાજુએ, દલચક્ર છે એની બહારની બાજુએ આ પ્રમાણેનું લીલા રંગનું જોવા મળશે, જેને આપણે કહીશું વજ્રચક્ર, બરાબર. આ જે એકમ જે છે, એકમ જે છે એને આપણે કહીશું વજ્રપત્ર. વજ્રપત્ર જે છે એ ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે. આનું કાર્ય શું, તો કે જ્યારે પુષ્પ, બરાબર, પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે, એટલે કે એની અંદર જે અલગ ચક્રો જે છે એ કેવા છે આવેલા હશે, કે જે શું કરશે કળી અવસ્થામાં આ વજ્રચક્ર જે છે પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરશે. આ વજ્રચક્ર જે છે એ સૌથી બહારનું ચક્ર છે, એને કહી શકાય સૌથી બહારનું કહી શકાય, ત્યારબાદ આવશે દલચક્ર, એની અંદર આવશે આ પ્રમાણેના પુંકેસર,
આવશે આવા હું કેસર આવેલા છે એકને આપણે કહીશું હું કેસર જે ભેગા મળીને હું કેસર ચક્રની રચના કરશે એમના આકાર જે છે એમાં વિવિધતા જોવા મળે છે વિવિધ ભાગો દર્શાવે છે જેના વિશે આપણે આગળ વાત કરીશું પણ ટૂંકમાં જે છે હું કેસર જે છે એ આવેલું હોય છે રાઈટ ત્યારબાદ જે છે સૌથી અંદરનો જે વિસ્તાર જે છે જેને આપણે કહીશું સ્ત્રી કેસર બરાબર આને કહીશું આપણે સ્ત્રી કેસર ચક્ર અથવા સ્ત્રી કેસર એટલે ભેગા મળીને સ્ત્રી કેસર ચક્રની રચના કરે છે આપુ કેસર છે સ્ત્રી કેસર છે એમની સંખ્યા અલગ અલગ દરેક પુષ્પમાં જોવા મળશે એમની ગોઠવણી પણ અલગ પ્રકારની હશે તેને આધારે જે તે પુષ્પના ઘણા બધા પ્રકારોમાં વિભાજિત કરી શકાય ટૂંકમાં આજે આપણે હમણાં જે પુષ્પના વિવિધ ભાગો છે એના વિશે માહિતી લેવાની છે એ સૌથી બહાર પદચક્ર આવ્યું છે એ જે કેવા રંગનું છે અધર ચક્ર જે છે રંગીન છે જ્યારે આ જે છે લીલા રંગનું છે રાઈટ એ હંમેશા કેવું જોવા મળશે લીલા રંગનું જોવા મળશે કે જે કડી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરશે સૌથી બહારનું ચક્ર છે ત્યારબાદ આવશે દલ ચક્ર કે જે રંગબેરંગી પુષ્પ પાંખડી ધરાવે છે કે જેને આપણે શું કહીશું કીટકોને આકર્ષે છે એક સિંગલ પાંખડીને દલપત્ર કહેવાય છે બહુ બધી પાંખડીઓ ભેગી મળીને દલ ચક્ર રચના કરશે એ જ પ્રમાણે અનિલોન વિસ્તાર જે છે એમાં એક સિંગલ લીલા રંગના ભાગને આપણે વજ્રપત્ર કહીશું વજ્રપત્રો ભેગા મળીને શું કરે છે તો કે વજ્ર ચક્રની રચના કરે છે ત્યારબાદ આવશે કુકેશર અને સૌથી અંદર જે છે આપણે આને કહીશું સૌથી અંદરનું ચક્ર અને પૂછાય સૌથી અંદરનું ચક્ર જે છે એના વિશે માહિતી આપો તમારે આપવાનું છે સ્ત્રી કેસર વિશે એ જ પ્રમાણે સૌથી બહારની પૂછ્યું હોય તો શું આવશે વજ્ર ચક્ર રાઈટ આ ચાર ચક્રો જે છે એ ચક્રોને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ બરાબર એક આવશે આવશ્યક ચક્ર બરાબર બીજા આવશે પ્રજનન ચક્ર પ્રજનન ચક્ર રાઈટ જે આવશ્યક જે છે એની અંદર આવશે દલ ચક્ર અને વજ્ર ચક્ર કે જે તે પુષ્પમાં એની આવશ્યકતા જરૂરી છે પ્રજનન ચક્ર જે છે એની અંદર આવશે પુકેશર ચક્ર અને આવશે સ્ત્રી કેસર ચક્ર રાઈટ બીજું એ વાત કરીએ કે અહીંયા જે છે અહીંયા ત્યાં પુષ્પનો દંડ છે રાઈટ આ પુષ્પ અને આ વિસ્તારને કહીશું આપણે પુષ્પ દંડ કે જેની પર પુષ્પ ગોઠવાયેલું છે આ પુષ્પ દંડ જે છે આટલા જે વિસ્તારના છે એકચ્યુઅલી આપણને આ પ્રમાણે જોવા મળે આ રચના કેવી હોય છે આ પ્રમાણે હોય છે રાઈટ અને આપણે કહીશું જે ઉપસૂલો ભાગ જે છે આ ઉપસૂલો ભાગ છે એને કહીશું પુષ્પાસન કે જેની પર પુષ્પ ગોઠવાયેલું છે એ આસનને કહીશું આપણે પુષ્પાસન અને કહીશું પુષ્પદંડ આ પુષ્પદંડ જે છે એ ખરેખર કોઈ પણ પ્રકાર જે છે એના કોઈ પ્રકાર જે છે એનું પક્ષીય હોઈ શકે પક્ષમાંથી ઉદ્ભવે છે અથવા તો જે અગ્રીય કલિકા જે છે એ શું પામે છે પક્ષીય કલિકા અથવા તો અગ્રીય કલિકા જે છે એ પુષ્પમાં વિભાજિત થાય છે રાઈટ પુષ્પ જે છે ફલની ક્રિયાને અંતે પરિપક્વ બને છે અને એમાંથી બીજનું નિર્માણ થાય છે એ બધું આપણે આગળ માહિતી જોઈશું સૌથી પહેલા વાત કરણ પુષ્પ જે છે એ વનસ્પતિનો પ્રરોહ રૂપાંતરિત ભાગ છે કુલ ચાર પ્રકારના ભાગો દર્શાવે છે ઓકે કયા ચાર છે પહેલું જે છે એને આપણે કહીશું વજ્રચક્ર એ સૌથી બહારનું ચક્ર છે કે જે કડી અવસ્થામાં જે તે પુષ્પનું રક્ષણ કરે છે રાઈટ જે લીલા રંગનું જોવા મળે છે એના પ્રત્યેક એકમને આપણે વજ્રપત્ર તરીકે ઓળખાવીશું એ જ પ્રમાણે વાત કરીએ તો કે દલ ચક્ર છે એના પ્રત્યેક એકમને આપણે દલપત્ર કહીશું કે જે રંગબેરંગી અને કીટકોને આકર્ષણ કાર્ય કરે છે રાઈટ કહેવા આવશે પુંકેસર ચક્ર કે જે શું કરે છે નર પ્રજનન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નર પ્રજનનનો ભાગ દર્શાવે વનસ્પતિમાં એ જ પ્રમાણે સ્ત્રી ચક્ર જે છે એ માદા પ્રજનન તંત્રનો ભાગ દર્શાવે છે રાઈટ ટૂંકમાં અહીંયા જે છે બે ભાગમાં વિભાજિત કરી શકાય આવશ્યક ચક્ર અને પ્રજનન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આવશ્યકમાં આવશે દલ ચક્ર અને વજ્ર ચક્ર આમાં આવશે કુંભ ચક્ર અને સ્ત્રી કેસર આ ઉપરાંત આ વિસ્તાર જે છે એને આપણે કહીશું પુષ્પદર્શ અને જ્યાં ઉપસર
एकक्ष કલિકામાંથી અથવા તો અગ્ર કલિકામાંથી ઉદ્ભવે છે રાઈટ જો પુષ્પ કક્ષ કલિકામાંથી ઉદ્ભવતો હોય તો તેનો આગળ હવે જે શાખાઓ બનશે જે નવી નવી શાખાઓ બને છે તેનો વિકાસ અટકી જાય છે રાઈટ એટલે જે તે વનસ્પતિ જે છે એનો ઘેરાવો જે છે ઓછો હોય છે પરંતુ જે વનસ્પતિમાં પુષ્પોએ ક્યાં જોવા મળશે અગ્ર કલિકામાં ઉદ્ભવે છે ત્યાં આગળ શું હશે એની જે ઊંચાઈ જે હશે એ અટકી જાય છે રાઈટ એ જોશોના આધારે કેમ પ્રકાર પડે છે ટૂંકમાં અહીંયા જે છે એ પુષ્પ જે છે એના વિશે માહિતી તમને આપવામાં આવેલી છે હવે જોઈશું કે પુષ્પો જે છે એની ગોઠવણીને આધારે જેને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ એના પ્રકારો જોઈશું રાઈટ પુષ્પ વિન્યાસ માટે કહીશું તો કે પુષ્પીય અક્ષ પર પુષ્પીય અક્ષ કોને કહેવાય કે જ્યાં પુષ્પો ઉત્પન્ન થાય છે પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પોની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખાવીશું રાઈટ આ પુષ્પ વિન્યાસ જે છે મેં તમને કીધું કે પુષ્પ એ કક્ષ કલિકામાંથી અને અથવા તો ક્યાંથી આવશે અગ્ર કલિકામાંથી અગ્ર કલિકામાંથી ઉદ્ભવે છે રાઈટ પુષ્પ સૌપ્રથમ અહીંયા જો કે પુષ્પ સૌપ્રથમ કક્ષ કલિકામાંથી બને છે કે અગ્ર કલિકામાં બને છે તેને આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર આપી શકાય રાઈટ બે પ્રકાર જે છે એટલે કે સૌપ્રથમ બંનેમાં બે પ્રકારના જોવા મળશે કક્ષ કલિકામાંથી એને આધારે લખીશું આપણે અહીંયા પરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું અપરિમિત પુષ્પ વિન્યાસ રાઈટ પછી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે જેનો પુષ્પીય અક્ષ છે ધારો કે પુષ્પીય અક્ષ કે જેની પર પુષ્પોનું નિર્માણ થશે રાઈટ આ પુષ્પીય અક્ષ છે આ મુખ્ય શાખા જે છે પ્રકારની જે શાખા છે એની અગ્ર કલિકામાં સૌ પ્રથમ પુષ્પનો ઉદ્ભવ થઈ જાય છે રાઈટ એટલે કે અગ્ર કલિકા જે છે પુષ્પમાં ફેરવાઈ ગયા બાદ આ જે તે વનસ્પતિ જે છે એમની ઊંચાઈ ઊંચાઈમાં વધારો થતો નથી એ લખી શકાય કે અક્ષીય વૃદ્ધિ જે છે એટલે કે ઊંચાઈ જે છે અટકી જાય છે કેમ કારણ કે જે અગ્ર કલિકા જે છે એ પુષ્પમાં ફેરવાઈ જાય છે રાઈટ સૌપ્રથમ પુષ્પ જે છે એ અગ્ર કલિકામાંથી પુષ્પ બન્યા બાદ જે નવા નવા પુષ્પો ઉમેરાશે તે કામાં શફા એટલે પછી અહીંયા ઉપસે પુષ્પ ત્યારબાદ અહીંયા એટલે કે તલાદી વૃદ્ધિ એટલે કે ધીમે ધીમે સ્ટેપ વાઇઝ નીચે તરફ પુષ્પોનું નિર્માણ થશે ખ્યાલ આવ્યો અને તલાબી એટલે કે સૌપ્રથમ ઉપર પુષ્પ બને છે ત્યારબાદ નીચે પછી એના નીચે અને કહેશું તલાબી વૃદ્ધિ તલાબી વૃદ્ધિ ક્રમમાં પુષ્પ ઓળખાય છે એટલે કે ક્રમશઃ નીચેની તરફ નવા નવા પુષ્પો ઉમેરાય કરશે રાઈટ અને જે ઊંચાઈ જે છે અટકી જશે આ પ્રકારની વનસ્પતિ જે છે એનો ઘેરાવો ફેલે છે પરંતુ એની ઊંચાઈમાં જે વૃદ્ધિ છે તે અમુક સમય પછી અટકી જાય છે અપરિમિત પુષ્પ વિન્યાસ જે છે મુખ્ય શાખા જે છે ઓકે એનામાં કોઈ અગ્ર કલિકા જે છે પુષ્પમાં ફેરવાતી નથી પરંતુ જે કક્ષ કલિકા જે છે આ જે ગાંઠનો વિસ્તાર છે કક્ષ કલિકા છે એમાં પુષ્પો જે છે સૌ પ્રથમ નીચે પુષ્પો છે ત્યારબાદ આગળ પછી એની આગળ એમ અગ્રાભી વર્ધી ક્રમમાં અગ્રાભી વર્ધી ક્રમમાં એટલે કે અગ્રાભી વર્ધી ક્રમમાં પુષ્પનો વિકાસ થાય છે નીચેથી ઉપર તરફ નીચેથી ઉપર તરફ તલાદી વૃદ્ધિમાં જે હતું ઉપરથી નીચે તરફ પુષ્પનો વિકાસ થાય છે અહીંયા જે ઊંચાઈ જે છે એ સતત વધ્યા કરે છે ઊંચાઈ વધ્યા કરે છે પરંતુ અહીંયા કક્ષી કલિકા જે છે એ પુષ્પમાં ફેરવાયા પછી એની પાર્શ્વ વૃદ્ધિ જે છે
પાર્શ્વીય વૃદ્ધિ જે છે એ અટકી જાય છે, એટલે કે સાઇડમાં નવા નવી શાખાઓ ઉત્પન્ન થતી નથી, પરંતુ ઊંચાઈ એની વધ્યા કરે છે. કેમ? કારણ કે પુષ્પો જે છે પક્ષીય કલિકામાંથી નિર્માણ પામે છે અને નવા નવા પુષ્પો જે છે અગ્રવી વર્ધિક્રમમાં સતત ઉમેરાયા કરે છે. આવા જે છે તલાબી વર્ધિક્રમમાં, એટલે કે સૌપ્રથમ પુષ્પ અગ્ર કલિકામાં ઉગશે, ત્યારબાદ ક્રમશઃ નીચેની તરફ નવા નવા પુષ્પો ગોઠવાયા કરે છે. આ થઈ ગયું એનું કે પુષ્પ પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણી, કે જેને આપણે પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. પહેલાં તો આપણે પુકેસર શું છે એની રચના જોઈ લઈએ. તો કે પુકેસર જે છે એની રચના જોવામાં આવે તો એના મુખ્ય ત્રણ ભાગ જોવા મળશે, બરાબર. આ જે છે એને આપણે કહીશું પરાગાશય. આ પરાગાશય જે છે એ દ્વિખંડીય રચના છે. દેખાય દ્વિખંડીય, ક્યારેક ક્યારેક ચતુષ્ખંડી પણ રચના જોવા મળશે, એટલે કે ચાર પોટલો આવેલા હશે, રાઈટ. આ પરાગાશય છે એની અંદર પરાગરજ જે છે એ નિર્માણ પામે છે. આ પરાગરજ જે છે એ નર કોષ તરીકે વર્તે છે, રાઈટ. ઓકે, ત્યારબાદ જે છે અહીંયા થોડો જે તંતુ અહીંયા જે છે યોજી, કે જે શું કરે છે પરાગાશય અને તંતુને જોડતી રચના છે, રાઈટ. અને લાંબો તંતુ આવેલો છે કે જે શું કરે છે પરાગાશયને પુષ્પમાં શું કરે છે જે તે યોગ્ય સ્થાને ગોઠવે છે. ટૂંકમાં એક પુકેસરની વાત કરવામાં આવે તો વનસ્પતિમાં મુખ્ય ત્રણ ભાગ જોવા મળશે. એક તો દ્વિખંડીય ત્રિખંડીય પરાગાશય, પછી આવશે યોજી કે જે પરાગાશય અને તંતુને જોડતી રચના છે. નંબર ત્રણ આવશે તંતુ, રાઈટ. હવે બીજું કે જે પુષ્પમાં ફક્ત પુકેસર એકું આવેલું હોય, રાઈટ, જેને આપણે કહીશું નર પુષ્પ. એટલે શું કહી શકાય કે આ પુષ્પ જે હશે જેની અંદર સ્ત્રી કેસર જોવા મળતા નથી, રાઈટ. બીજું એ લખી શકાય કે વંદ્ય પુષ્પ. વંદ્ય પુષ્પ કોને કહેવાય કે જેની અંદર જે પુકેસર આવેલા હશે, રાઈટ. પુકેસર આવેલા હશે પરંતુ પરાગરજ માટે પરાગરજનું નિર્માણ કરી શકતા નથી. ઓકે, એને આપણે કહીશું વંદ્ય પુષ્પ. ફરીથી કે જે પુષ્પમાં ફક્ત પુકેસર આવેલા હોય તેવા પુષ્પને આપણે કહીશું નર પુષ્પ. એ જ પ્રમાણે કે વંદ્ય પુષ્પ કોને કહેવાય કે જે પુષ્પમાં પરાગરજ પુકેસર આવેલા છે પરંતુ પરાગરજનું નિર્માણ કરવા માટે સક્ષમ હોતા નથી તેવા પુષ્પને આપણે શું કહીશું વંદ્ય પુષ્પ કહીશું, રાઈટ. અહીંયા જે છે મુખ્ય ભાગ વિશે માહિતી લઈ લીધી છે. હવે એની સંખ્યાને આધારે એના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે, એના વિવિધ પ્રકારો વિશે, બરાબર છે. આ પુકેસર જે છે એના પ્રકારો વિશે માહિતી લઈશું. આ પુકેસર હંમેશા મોટી સંખ્યામાં જોવા મળશે, એટલે કે એક કે બે નહીં જોવા મળે, મોટી સંખ્યામાં પુકેસરની હાજરી જોવા મળશે, રાઈટ. પહેલું છે દલ લગ્ન પુકેસર. એમાં શું હોય કે દલ એટલે કે દલપત્ર, લગ્ન એટલે જોડાયેલા, એટલે લખીશું દલપત્ર. અહીંયા આવશે જોડાયેલા પુકેસર, રાઈટ. દલપત્રો જે છે એની સાથે એટલે કે જે પાંખડી જે છે પાંખડીમાંથી આ પ્રકારે પુકેસર જોડાયેલા હોય તો આપણે એને કહીશું દલ લગ્ન પુકેસર, રાઈટ. એટલે કે દલપત્ર સાથે જોડાયેલા હોય તેમને આપણે કહીશું દલ લગ્ન પુકેસર. જે આવશે રિંગમ ઉદાહરણ આપીશું અહીંયા આગળ. બીજું જે છે પરિલગ્ન, ફરી અહીંયા લગ્ન એટલે જોડાયેલા, રાઈટ. આ પરિલગ્ન કોને કહેવાય, એક તો એકચ્યુઅલી પરિપુષ્પ, આ પરિપુષ્પ છે એના પરથી પરિશબ્દ આવ્યો છે. પરિપુષ્પ કોને કહેવાય કે જેની અંદર દલપત્ર અને વજ્રપત્ર બંને સમાન હોય, બંને સરખા દેખાતા હોય. ઓકે, તેવા પુષ્પને આપણે કહીશું પરિપુષ્પ. જેમ કે ક્રાઇનમ જે છે, ક્રાઇનમ કોને કહેવાય તમને ખબર હશે કે જે મોટી મોટી માળાઓ બને છે, વરરાજાઓની માળા છે, ભગવાનની માળા ચડાવવામાં આવે છે, જે હાર બનાવવામાં આવે છે એમાં જે વ્હાઇટ પુષ્પો જે છે કે જે મોટી મોટી આ પ્રમાણે પાંખ ફળીઓવાળા હોય છે વ્હાઇટ કલરના પુષ્પો,
એને આપણે કહીએ શુક્રાયનમ રાઈટ કે જેની અંદર કે નલપત્રો જે છે ને વજ્રપત્રો જે છે બંને સફેદ રંગના જોવા મળશે આવા પુષ્પને આપણે પરિપુષ્પ કહીશું અને એની અંદર જો પુકેસર એ દલપત્ર સાથે જોડાયેલા હોય તો તેવા પુષ્પને આપણે કહીશું પરિલગ્ન પુકેસર કે જે ક્રાયનમ જે છે એમાં જોવા મળે છે કેટલા પ્રકારની લીલી જે છે એમાં પણ જોવા મળશે રાઈટ ત્યારબાદ છે મુક્ત પુકેસર મેં તમને કીધું કે પુકેસર જે છે મોટી સંખ્યામાં જોવા મળે છે ઓકે તો આ જે મુક્ત જે સંખ્યામાં જોવા મળે છે તો દરેકે દરેક પુકેસર જે છે એક પુષ્પમાં આવેલા દરેકે દરેક પુકેસર એક મેઘથી છૂટા હોય એટલે કે એક મેઘ સાથે ગુંચળામાં જોડાયેલા ન હોય અને છૂટા હોય તેને શું કહેવાશે મુક્ત પુકેસર એટલે કે એક મેઘથી કેવા હોવા જોઈએ છૂટા હોય છે ઓકે તેને આપણે કહીશું મુક્ત પુકેસર રાઈટ ત્યારબાદ છે એક ગુચ્છી કે જેની અંદર શું જોવા મળશે પુકેસર જે છે સમૂહમાં ગોઠવાયેલા સ્થળો કે નવ નવ જે છે બરાબર પુકેસર આ પ્રમાણે સમાન રીતે એક જ ગુજરામાં આ પ્રમાણે જોડાયેલા હોય એને આપણે કહીશું એક ગુચ્છી એક જ ગુજરામાં ઘણા બધા પુકેસર જોડાયેલા હોય આની અંદર જે હોય એ પુકેસર કેવા હોય એક મેઘથી સ્વતંત્ર હોય રાઈટ એટલે આપણે ઉદાહરણ આવશે ગુચ્છીમાં જાસૂદ આમાં દ્વિગુચ્છી છે એટલે કે બે પુષ્પંત હશે ઘણા બધા હોય જેમ કે વટાણાનું જે પુષ્પ જે છે એની અંદર નવ જોડાયેલા જોવા મળશે રાઈટ અને એક કેવું છે છૂટું જોવા મળે છે એટલે કે બે ગુચ્છ બનાવે છે કેટલી વનસ્પતિ એવી છે કે જેની અંદર બે કરતાં વધારે ગુચ્છમાં જે પુકેસર છે જોડાયેલા જોવા મળશે એટલે કે અમુક અમુકના જૂથમાં પાંચ પાંચના ચાર ચારના અલગ અલગ જૂથમાં પુકેસર જોડાયેલા હોય એને આપણે દ્વિગુચ્છી પુકે તરીકે ઓળખાવીશું ઉદાહરણમાં લીંબુ છે અહીંયા વટાણા પણ લઈ શકાય રાઈટ ઓકે ટૂંકમાં અહીંયા જે છે કે પુકેસરના પ્રકારની વાત કરવામાં આવે દલલગ્ન પુકેસર દલપત્ર સાથે જો પુકેસર જોડાયેલા હોય તેવા પુષ્પ તેવા પુકેસરને આપણે દલલગ્ન પુકેસર તરીકે ઓળખાવીશું કે જે રીંગણમાં જોવા મળશે રાઈટ પરિલગ્ન પુકેસરની વાત કરવામાં આવે કે જે પરિપુષ્પ છે અને દલપત્ર સાથે પુકેસર જોડાયેલા હોય તેવા પુષ્પને આપણે પરિલગ્ન પુકેસર કહીશું રાઈટ કે ઉદાહરણ આવશે ક્રાયનમ અને લીલી ત્યારબાદ છે મુક્ત પુકેસર કે જે ઘણા બધા પુકેસર આવેલા છે એક મેઘથી મુક્ત રીતે જોડાયેલા હોય તેવાને કહીશું આપણે મુક્ત પુકેસર રાઈટ આ એક ગુચ્છી અને બહુગુચ્છી જે છે આમ જોવા જઈએ તો યુક્ત પુકેસરનો ભાગ છે રાઈટ એટલે કે જે પુકેસર જે છે કાં તો એક ગુચ્છામાં જોડાયેલા હોય તો એક ગુચ્છી કહીશું અને બે ગુચ્છમાં અલગ અલગ ગુચ્છમાં જોડાયેલા હોય તો આપણે એને દ્વિગુચ્છી અથવા તો બહુગુચ્છી પુકેસર કહીશું આ એક ગુચ્છી જે છે એનું ઉદાહરણ લઈશું જાસૂદ આપણે જોઈશું દ્વિગુચ્છી અને બહુગુચ્છી જે પુકેસર છે એના ઉદાહરણમાં આવશે લીંબુ છે વટાણા છે ટૂંકમાં અહીંયા પુકેસર જે છે એના વિવિધ પ્રકારો જોવા મળે છે રાઈટ અહીં સુધી જોઈ લીધું કે પુકેસરની રચના જોઈ એના ત્રણ ભાગ હતા પરાગાશય કે જેની અંદર દ્વિકોટીય ખંડની રચના જોવા મળે છે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે રાઈટ નંબર બે હતું યોજી કે જે તંતુ અને પરાગરજને જોડતી રચના છે તંતુ જે છે લાંબી તંતુમય રચના છે કે એની એ લખી શકાય કે તંતુ જે છે તંતુની લંબાઈમાં પણ શું જોવા મળશે લંબાઈમાં વિવિધતા જોવા મળે છે રાઈટ જેમ કે રાઈ જે છે એના તંતુની લંબાઈ વધારે પડતી હોય દરેક પુષ્પમાં જે તે પુકેસરનું સ્થાન પુષ્પના અનુકલનને આધારે તંતુની લંબાઈ જોવા મળશે કેટલાકમાં શું હોઈ શકે કે સ્ત્રી કેસર કરતાં પુકેસર ઊંચા હોય કેટલાકમાં શું હશે પુકેસરનું સ્થાન નીચે હશે સ્ત્રી કેસર કરતાં એને આધારે તંતુની લંબાઈ જોવા મળે છે ટૂંકમાં અહીંયા જે પુકેસર ચક્ર છે આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ તો આપણે સ્ત્રી કેસર વિશે સ્ત્રી કેસર જે છે પહેલાં તો આપણે ખબર છે કે સ્ત્રી કેસર જે છે એ સૌથી અંદરનો ભાગ છે પુષ્પનો સૌથી અંદરનું ચક્ર છે રાઈટ હવે એનો ભાગ જોઈ લઈએ સ્ત્રી કેસર જે છે એ એક પ્રકારે ત્રણ ભાગ દર્શાવે છે રાઈટ જેમાં જે નીચે જે કોથળી જેવો વિસ્તાર જે છે પહોળો કોથળીમય જે વિસ્તાર જે છે જેને આપણે કહીશું બીજાશય કે જે કોથળીમય વિસ્તાર છે રાઈટ એના પોલાણની અંદર એના પોલાણ જે છે આ પોલાણ જે છે જેને આપણે
જરાયુ તરીકે ઓળખાવીશું, કોલાને આપણે જરાયુ તરીકે ઓળખાવીશું. આ જરાયુની અંદર બીજાંડ કે અંડકો આવેલા છે, રાઈટ? આને આપણે કહીશું બીજાંડ કે અંડક, રાઈટ? શું છે કે જે પોલો પોદરીમય વિસ્તાર જે છે એને આપણે કહીશું બીજાશય, જેના કોલાને કહીશું આપણે જરાયુ. આ જે કહીશું કોલાને કહેવા છે જરાયુ. જરાયુની અંદર બીજાંડ કે અંડક આવેલા છે. આ બીજાંડ કે અંડક જે છે એ ફલનની ક્રિયાને અંતે, ફલનને અંતે બીજમાં પરિણમે છે, બીજમાં પરિણમે છે, રાઈટ? આ જે અંડક જે છે એનું પરાગરસ સાથે, અંડક જે છે એ પરાગરસ સાથે જોડાય છે અને ફલનની ક્રિયા દર્શાવે છે, રાઈટ? અને એને અંતે શું બને છે? બીજનું નિર્માણ થાય છે. ઓકે, ત્યારબાદ જોઈશું કે લાંબી કોલી નલિકામય રચના છે જેને આપણે કહીશું પરાગવાહિની, પરાગનલિકા તરીકે ઓળખાવીશું. કે જે કેવી છે? લાંબી. કેવી છે? આ રચના કેવી છે? પરાગનલિકા, કે જે લાંબી નલિકામય રચના છે. અને જે ઉપરનું જે ટોચનો ભાગ જે છે એને આપણે કહીશું પરાગાસન. અહીંયા પરાગરણ છે, પરાગરજ અહીંયા બેસે છે. કોઈ પણ પરાગરજ જે છે એ પરાગનિયમની ક્રિયાને અંતે સ્ત્રી કેસરના પરાગાસન પર, પરાગરજનું આસન કે જેને આપણે કહીશું પરાગાસન પર શું થશે? જે તે કુકેશનની પરાગરજ છે પરાગનયનની ક્રિયા દ્વારા પરાગાસન પર સ્થાપિત થાય છે, રાઈટ? તેમાંથી પરાગવાહિનીનું નિર્માણ થાય છે અને તે છે બીજાશય સુધી લંબાય છે અને શું કરે છે? પોતાની પરાગરજ જે છે એ અંડક સાથે જોડાશે, ફલનની ક્રિયા થશે, અંતે બીજનું નિર્માણ થાય છે. ટૂંકમાં અહીંયા પરાગાસન જે છે એ પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે, પરાગરજને મેળવે છે અને તેનો વિકાસ કરીને અંતે પરાગરજને બીજાશયમાં આવેલા જરાયુના અંડક સાથે ફલન કરાવે છે. અહીંયા સ્ત્રી કેસરની વાત કરવામાં આવે, મુખ્ય ત્રણ કેસર પરાગાસન, પરાગનલિકા અને બીજાશય. ઓકે, આ દરેક પુષ્પ જે છે એ સ્ત્રી કેસરની સંખ્યા કાં તો એનામાં એક હોઈ શકે અથવા તો વધારે હોઈ શકે. ઓકે, જે પુષ્પમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય ને આપણે એક સ્ત્રી કેસરી, એક સ્ત્રી કેસરી પુષ્પ તરીકે ઓળખાવીશું. જે પુષ્પની અંદર એક કરતાં વધારે સ્ત્રી કેસર આવેલા હોય એને આપણે કહીશું બહુ સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર, રાઈટ? આ બહુ સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર જે છે એ પાછા બે પ્રકારના, મુક્ત અને યુક્ત. આ મુક્ત પ્રકાર જે છે જેની અંદર બધા સ્ત્રી કેસર એકમેકથી મુક્ત હોય, એકમેકથી છૂટા ગોઠવાયેલા હોય, રાઈટ? જે યુક્ત જે છે એની અંદર બધા સ્ત્રી કેસર જે છે જૂથમાં જોડાયેલા હોય, જૂથમાં જોડાયેલા હોય તેને આધારે આપણે બહુ સ્ત્રી કેસર તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈ લઈએ, સ્ત્રી કેસર જે છે એ પુષ્પનો માદા પ્રજનતંત્રનો મહત્વનો ભાગ છે, રાઈટ? કે જેની અંદર એની વાત કરવામાં આવે, ત્રણ વિસ્તાર જોવામાં આવે છે. પોલો જે નલિકામય રચના છે, જે સોરી જે કુદરીમય રચના છે એને આપણે બીજાશય કહીશું. બીજી ભાષામાં એને અંડાશય તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેના પોલાને આપણે જરાયુ કહીશું. જરાયુમાં બીજાંડ અથવા તો અંડક ગોઠવાયેલા છે. બે કે વસ્તુ છે, ક્યારેક બીજાંડ બોલાય છે, ક્યારેક અંડક બોલાય છે. આ અંડક જે છે એ પરાગરજને ગ્રહણ કરીને ફલનની ક્રિયાને અંતે બીજમાં પરિણમે છે. લાંબી નલિકા જે છે એને પરાગનલિકા તરીકે ઓળખવામાં આવે છે. ફરી પરાગવાહિની કહીશું, અહીંયા નલિકા નહીં ઓળખાય, પરાગવાહિની કહેવા છે કે જે પરાગરજનું વહન કરાવે છે. આનું કાર્ય શું? પરાગરજનું વહન કરાવે છે, રાઈટ? અને પરાગાસન જે છે એ પરાગરજને ગ્રહણ કરે છે અને એનો વિકાસ કરાવીને પરાગવાહિની મારફતે પરાગરજ છે એ જરાયુ સુધી પહોંચે છે અને અંડક સાથે એનું ફલન થાય છે, અંતે તે બીજમાં પરિણમે છે, બરાબર છે? અને એક અથવા વધારે સ્ત્રી કેસર આવેલા હોય, જો જે પુષ્પમાં એક જ સ્ત્રી કેસર આવેલું હોય આપણે એને એક સ્ત્રી કેસર પુષ્પ કહીશું. જેમાં વધારે છે એને આપણે બહુ સ્ત્રી કેસર પુષ્પ
પુષ્પ કહીશું બહુ શ્રી કેશરી પુષ્પ છે ને બે પ્રકારમાં પડી શકાય કે જેમાં બધા શ્રી કેશર જે છે મુક્ત હોય તો આપણે એને મુક્ત શ્રી કેશરી તરીકે ઓળખવામાં આવશે પહેલા માં કેવું આવશે યુક્ત શ્રી કેશરી ટૂંકમાં અહીંયા શ્રી કેશર જે છે અને પુંગ ચક્ર છે બે અગત્યના ભાગ છે તમને એક્ઝામમાં પૂછાય સૌથી અંદરના ચક્ર વિશે માહિતી આપો તમારે બધી વાતો અહીંયા લખવાની રહેશે અને ટૂંકમાં જે છે એ આપણે શ્રી કૃષ્ણની માહિતી મેળવી લીધું છે હવે જરાયુ જે છે એની ગોઠવણી કઈ થઈ છે જે તે પુષ્પમાં જરાયુ જે છે આ જરાયુની ગોઠવણી કયા પ્રકારે થઈ છે એને આધારે આપણે કહીશું જરાયુ વિન્યાસ એના આધારે વિવિધ પુષ્પોના પ્રકાર પાડી શકાય છે